મને વિદ્યાર્થી મિત્રો, પરાશર ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 8નું આપણે સ્વાધ્યાય પોથીમાં હતા ચેપ્ટર નંબર 12, કે જેમાં 37 પ્રશ્ન સુધી કર્યા હતા. હવે 37મો પ્રશ્ન, કે ક્ષારની 2n+3 ગુણ્યા 4^2 બરાબર 4^9 હોય તો એન શોધો. જે આપણને એન આપ્યો છે એને ગોતવાનો છે. ઓકે, તો હવે આ ગુણાકાર છે, આધાર સમાન છે, તો આપણે આવું કરી શકીએ. ઘાતનો સરવાળો 4^2 + 3+2 = 4^9 થાય એવું, તો કે હા, 4^2 એમને એમ જ, પ્લસ 3^5 = 4^9. હવે આને આમ પણ લખી શકીએ, તો કે 4 છે એ બંને બાજુ સમાન હોય એક ઉડી જાય, આપણે છેદ અને અંશમાંથી ઉડાડતા ને, તો કે આને આ રીતના લખી શકાય, તો કે 2n+5 = 9. હવે આ પ્લસ 5 છે અને ઓલી બાજુ જવા દઈએ, તો 2n = 9 - 5, તો 2n = 4 થાય. હા કે ના? હવે એનને કરતા કરીએ, તો આ 2 છે એ છેદમાં વયા જાય, તો કે 4^2 n = કેટલા મળે? આપણને 2 મળે. હા કે ના? હવે 38 નંબર, -2^(m+1) - -2^(m = -2^3) હોય તો m શોધો. ઓકે, તો આને પણ સેમ લખી દેવાનું, -2^(m+1) - -2^(m = -2^3). આધાર સમાન છે અને ગુણાકાર છે, ઘાતનો શું થાય? સરવાળો થાય. -2^(m+1) + (m) થશે બરાબર -2^3. એમને એમ, 2m થાય, તો કે -2^(2m+1) - -2^3) થાય. હવે -2 - 2 દૂર કરી દઈએ, તો વધે હું 2m+1 = 3. 2m = આ 1 છે એને ઓલી બધું જવા દે, માઇનસ થઈ જાય 3 - 1, તો 2m = 3 માંથી 1 જાય તો 2, તો m = 2 ના છેદમાં 2 વયા જાય, 2 ના છેદમાં 2 m = શું મળે? આપણને 1 મળે. હવે એની પછીનો દાખલો જોઈએ. ઓકે, જો 39 નંબર, જો m એ કોઈ પણ એકી ઘન સંખ્યા હોય, તો m - 1 = ખાલી જગ્યા થાય, એકી સંખ્યા હોય તો -1 m શું છે? એકી ઘન સંખ્યા. હવે ઘન સંખ્યા હોય એટલે પ્લસ હોય, અને એકી હોય તો +1 + 3 હોય. હવે -1 ની +1 કે +3 હોય, જવાબ શું આવે? -1 જ આવે ને. 40 નંબર, 0.5021 ને પ્રામાણિક સ્વરૂપમાં લખવું હોય તો 2.1 × અહીંયા પોઈન્ટ લાવવો હોય તો 1, 2, 3, 4, 5, 6 છેદમાં 6 સાથે ગુણાકાર કરવો પડે. હા કે ના? તો કેટલી ઘાત આવશે? 10^-6 ઘાત આવશે. પોઈન્ટ આપણે જમણી બાજુએ ખસેડો, એટલા માટે ડાબી બાજુ ખસેડો તો પ્લસ ઘાત આવત. પછીનું 41 નંબર,
2 ને 2 2 ને 2 2 0 125 હોય તો એને આપણે 1.25 તો 1 2 3 4 5 6 અને 7 જીરો વડે ગુણવા પડે. 7 0 વડે ગુણી ડાબી બાજુએ પોઈન્ટ, જમણી બાજુએ પોઈન્ટ લાવી તો માઇનસ ઘાત થાય 42 નંબર. 4.5 × 10⁻⁴ ને સામાન્ય સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય 4.5 × 10⁻⁴ તો 4.5 × 10⁻⁴ 1 2 3 ને 4 0 થાય. હવે 1 0 છે એ પોઈન્ટ દૂર કરવામાં વયા જાય તો 45 અને પાછળ કેટલા વધ્યા 3 0 તો 1 2 3 ને 45,000. પછી 43 નંબર 0.000786 ને પ્રમાણિત સ્વરૂપ તો 7.86 × 10⁻⁴ અહીંયા પોઈન્ટ લાવવો હોય તો 1 2 3 ને 4 0 વડે ગુણવા પડે. 44 નંબર તો કે 6.0 × 10⁻⁵ હોય તો એને સામાન્ય સ્વરૂપમાં −5 છે તો છેદમાં આવી જાય તો 6.03 × 1 ÷ 10⁵ એટલે 5 0 આવશે. 1 2 3 4 ને 5 0 દૂર કરવો હોય તો અહીંયા આગળ કેટલા જીરો લગાડવા પડશે તો કે 6.03 1 2 3 4 ને 5 0 દૂર કરીએ તો 0.00006 આવે. અને પછીનું જોઈએ તો કે 45 નંબર 7.008 × 10⁻⁷ તો 6 0 લગાડવો પડશે તો કે 1 2 3 4 5 અને 6 7 008 થાય. અહીંયા પોઈન્ટ આવી જાય કેમ તો કે 7 પોઈન્ટ કેટલા જીરો હતા તો કે 7 0 લગાડવાના છે આગળ તો કે 1 1 પછીના 6 0 તો કે 1 2 3 4 5 6 અને 7 0 આવી ગયા તો 7.00007008. હવે 47 નંબરમાં જોડકા જોડવાના છે તો 0.3 છે 0.35 ને આપણે શું લખી શકીએ તો કે સામાન્ય સ્વરૂપમાં તો કે 3.5 × 10⁻⁵ લખી શકીએ તો કે હા અથવા તો 35 × 10⁻²⁷ લખી શકીએ તો કે હા. પછી તો કે 35 000000 તો એને આપણે 3.5 × 10⁻¹² ÷ 10⁻⁷ લખી શકીએ અથવા તો 35 × 10⁻⁶ લખી શકીએ. પછી છે 35 4 0 તો એને આપણે 3.5 × 10⁵ અથવા તો 35 × 10⁴ લખી શકીએ તો કે હા. 4 નંબર 35 2 ને 2 4 2 6 અને 7 0 છે 1 2 3 4 5 6 અને 7 0 છે તો 3.5 × 10⁸ થતો તો 35 × 10⁷ લખી શકો તમે તો કે હા. હવે પહેલામાં શું જવાબ આવશે? સી આવશે. બીજામાં ડી, પછી ત્રીજામાં બી અને ચોથામાં એ. ઓકે 47 નંબર 7 6 0 છે તો 7 × 10⁻¹ આવશે 6 આવશે અથવા તો આમ લખીએ કે 7 × 1 2 3 4 5 અને 6 અને આપણે 10⁶ લખી શકીએ. 48 નંબર 0.0012 ને આપણે 1.275 લખવા હોય તો 1 2 3 4 અને 5 0 લગાડવા પડે
पांच पण जमणी बाजू ए खसीए तो माइनस पांच घात आवे। पछी 49 0.00 16 छे तो एने 1.6 लखवा होय तो 10^-3 घात आवशे। 1, 2, 3 घात खसेड़ी एटले 50 नंबर में जोईए तो के एमां प्रमाणित स्वरूप कीधु छे तो 0.28 2 8 2 10 11 जीरो आपेला छे। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 જીરો આપેલા છે અને પછી કેટલા આપેલા છે 65, 65 આપેલા છે તો આને આપણે 6.5 લાવવા હોય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 ઘાત વડે ગુણવા પડે તો કે 10^12 ઘાત વડે ગુણીએ પણ પોઈન્ટ કઈ બાજુ હું ખસેડો આપણે જમણી બાજુએ તો માઇનસ ઘાત આવે। પછી 51 એમાં પહેલું બીજું તો કે 9.837 × 10^-7 ત્રીજું છે તો કે 75 48 પછી 10 0 છે 10 2 4 2 6 2 8 9 0 છે તો કેટલા છે 75 48 9 0 1 2 3 4 5 6 7 8 9 0 તો અહીંયા પોઈન્ટ લાવવો હોય તો 7.548 × 10 કેટલી ઘાત આવશે 12 ઘાત। પછી 4 નંબર તો કે 5.005 × 10^8 ઘાત હોય તો 5.005 × 1 2 3 4 5 6 7 8 વડે ગુણી તો 1 2 3 આ 3 0 પોઈન્ટ દૂર કરવામાં આવી ગયા। પછીના જે વિધાય 5 0 1 2 3 4 5 0 પછી પ્રશ્ન 51 લઈએ તેમાં છે 5.4 × 10^-8 ઘાત 2 નંબર 8.7 × 10^-5 ઘાત ત્રીજું 9 × 10^-5 ઘાત ચોથું 5.005 × 10^8 ઘાત 5 નંબર 6.9 × 10^15 ઘાત 6 નંબર 4.8986 × 10^4 ઘાત હવે આને તો કે સામાન્ય સ્વરૂપમાં લખવું હોય તો જે ઘાત છે એને શું કરવાનું હોય દૂર કરવાનું હોય 5.4 × 10^-8 ઘાત છે તો છેદમાં આવશે 5.4 ના છેદમાં 10 1 2 3 4 5 6 7 અને 8 0 છેદમાં 0 હોય તો ડાબી બાજુએ ખસેડવા પડે પોઈન્ટ તો કે 1 2 3 4 5 6 7 54 0.0000.0 54 પછી તો કે 8.7 × 10^5 ઘાત 8.7 × 10^5 ઘાત તો 1 2 3 4 5 0 લગાડવા પડે 5 0 માંથી 1 0 નો ઉપયોગ આપણે પોઈન્ટ દૂર કરવા માટે કરી તો 77 87 પછી તો કે 0000 પછી છે તો કે 9 × 10^-5 ઘાત તો 9 ના છેદમાં 5 ઘાત આવી જાય 5 0 1 હવે 1 2 3 4 ને 5 0 છેદમાંથી દૂર કરો હોય તો ઉપર તો કે પોઈન્ટ પછી 4 0 આવશે ને પછી 9 આવશે 1 2 3 4 ને 5 સંખ્યા આવી ગઈ પોઈન્ટ પછી તો કે હા 5.005 × 10^8 ઘાત છે તો 5 3 0 નો ઉપયોગ આપણે પોઈન્ટ દૂર કરવા માટે કરી લઈએ પછી વિધા ગયેલા 5 0 તો એ 5 પછી લગાડી દઈએ હવે છે તો કે 6.9 × 10^15 ઘાત તો
69 પછી 14 જીરો લગાડવા પડશે ને, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, સોરી 14 જીરો. પછી છે કે 4.8986 × 10⁻⁴, તો 4.8986 થઈ જશે ખાલી, 4 ઘાત છે તો 4 જીરો છે, 1 2 3 ને 4 પોઈન્ટ ખસેડવામાં વયા જાય. પછી એના પછી 52 નંબરનો દાખલો, એમાં તમને એવું કીધું છે કે એક થપ્પીમાં 10 ચોપડીઓની જાડાઈ 300 મીમી છે, તો કે 10 જાડાઈ કેટલી છે 300 મીમી, એક કાગળની જાડાઈ કેટલી છે 0.032 મીમી હોય, તો 10 કાગળ ગોઠવેલા હોય તો થપ્પીની કુલ ઊંચાઈ કેટલી થાય? હવે 10 કાગળની જાડાઈ, 1 કાગળની જાડાઈ તમને આપી છે, તો 10 કાગળની જાડાઈ બરાબર 0.032 મીમી × 10 = 0.32 મીમી થશે. હવે તો કે થપ્પીમાં ચોપડીઓ અને કાગળની કુલ જાડાઈ ચોપડીઓ અને કાગળની કુલ જાડાઈ બરાબર ચોપડીઓની જાડાઈ કેટલી છે 300 મીમી પ્લસ 0.32 મીમી બરાબર 300.32 મીમી બરાબર 3.0032 × 10⁻² મીમી લખી શકાય. બાકીના પછી જોઈએ એની પછીનો દાખલો 53 નંબરનો. તો કે એ ગ્રહનું દ્રવ્યમાન કેટલું છે? ગ્રહનું દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે શું થાય? દળ. 4.92 × 10⁻²² કિગ્રા છે, અને બી ગ્રહનું દ્રવ્યમાન કેટલું છે? તો કે 7.86 × 10⁻૧૮ કિગ્રા છે. એ અને બી ગ્રહનું કુલ દ્રવ્યમાન કેટલું? તો કે ગ્રહ એ અને બીનું કુલ દ્રવ્યમાન બરાબર 4.92 × 10⁻²² પ્લસ 7.86 × 10⁻૧૮ થશે. હા કે ના, પહેલાં તો આ બંનેને ઘાત સમાન કરવી પડે. ઘાત સમાન કરી તો 4.92 છે × 10⁻², છે તો એને આપણે 18 ઘાત લાવવી પડે. તો 10⁻૧૮ લાવી તો કેટલી ઘાત વધશે? 4 ઘાત વધશે. તો 4 પોઈન્ટ ખસેડી તો 92 000 × 10⁻૧૮ થશે. હવે 49 200 × 10⁻૧૮ પ્લસ 786.10⁻¹ એમનેમ જ રહી, આ બંનેનો સરવાળો કરી દો તો 49 200 અને 7.86
ગુણ્યા 10 ની 18 ઘાત. અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ. હવે આપણે જોઈશું પ્રકરણ 13 કે જે નેક્સ્ટ સેશનમાં સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. ઓકે, કે જેમાં એકમો આવશે, ગુણોત્તર લેવાનો આવશે, કોણ કેટલાથી કેટલા ગણું વધારે છે અથવા તો કોણ કેટલાથી કેટલા ગણું ઓછું છે એ બધું જોવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.